મહાત્મા મંદિર ખાતે ડીઆરડીઓ અને ટાટાના સહયોગથી યુદ્ધના ધોરણે કોવિડ હોસ્પિટલ શરૂ કરવામાં આવી હતી. શરૂઆતમાં અત્રે 1200 બેડની હોસ્પિટલ બનાવવાની જાહેરાત કરવામાં આવી હતી. પછી 850 બેડની ક્ષમતાવાળી કોવિડ હોસ્પિટલ ઊભી કરી દેવામાં આવી હતી. ગાંધીનગરની હોસ્પિટલોમાં જે રીતે ઓક્સિજન અછત સર્જાઈ હતી, જેના કારણે કેટલાય દર્દીઓએ અત્યાર સુધી જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો, ત્યારે મહાત્મા મંદિરની કોવિડ હોસ્પિટલમાં એક સાથે 1200 દર્દીઓને ઓક્સિજન સપ્લાય મળી રહે તે માટે 54 ટનની ક્ષમતા ધરાવતી ઓક્સિજન ટેન્કની વ્યવસ્થા કરવામાં આવી છે. સૂત્રોનું કહેવું છે કે વાયબ્રન્ટ મહોત્સવ યોજવા માટે કોવિડ હોસ્પિટલનો તમામ સામાન સ્ટોર રૂમમાં મૂકી દેવામાં સૂચનાઓ પણ મળી છે, જેથી દિવાળી પહેલા કોવિડ હોસ્પિટલને દૂર કરી દેવાશે, જેના માટે કામગીરી પણ શરૂ કરવામાં આવી છે. જો વાયબ્રન્ટ મહોત્સવ કરવો હોય તો દિવાળી પછી તરત મહાત્મા મંદિરે કામગીરી શરૂ કરવી પડે એમ છે, જેથી કોવિડ હોસ્પિટલ દૂર કરવામાં આવી રહી છે. જો હાલ તો હોસ્પિટલનો સામાન ગોડાઉનમાં મૂકવાની સૂચના મળી છે, પરંતુ તેનો ભવિષ્યમાં શું ઉપયોગ કરવો તેની જાણકારી હજુ સુધી પ્રાપ્ત નથી થઈ.